દરેક ચૂંટાયેલા લોકપ્રતિનિધિની એ ફરજ બની રહે છે કે એ તેમના મત વિસ્તારની જાહેર સુવિધાઓ પર નજર રાખે, લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં સક્રિય રહે. આવા જ એક જાગૃત સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર તેમના વર્તનને કારણે ચર્ચામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવા આજે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. એ દરમિયાન તેમણે સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવ્યા, છતાં તેઓ ન આવતા સાંસદ તેમના પર ગુસ્સે થઈ ગયા હતા. આ વિશે સાંસદ વસાવાએ ગુસ્સાનું કારણ આ રીતે જણાવ્યું. ડોક્ટર કોઠારી સાહેબ ને મેં પૂછપરછ માટે બોલાયા કે આપણે કયા કયા પ્રકારના નિષ્ણાત ડોક્ટરની જરૂર છે ને બાકીના કેટલા સાધનો છે, એક્સરે છે કે કયા કયા વધારાના સાધનોની જરૂર છે, તો એ માહિતી મને આપે કોઠારી સાહેબ તો હું સરકારમાં રજૂઆત કરું. પણ ડોક્ટર કોઠારી સુપ્રિન્ટેન્ડન્ટ એવું કીધું કે સંસદ સભ્યને જરૂર હોય તો મારી ઓફિસમાં આવે. તો આ માનસિકતાવાળા ડોક્ટરો અહીંયા હોય તો ગરીબ દર્દીને આ રીતના કઈ રીતના સેવા કરવાના? અમારી સાથે જે રીતના જવાબ મળે એવા અન્ય દર્દીને દર્દીના સગાઓને પણ જવાબ મળે છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલની આ મુલાકાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરી હતી. જો કે એમાં માત્ર તેમણે દર્દી અને તેમના સગા સંબંધીના હાલચાલ પૂછ્યાનું લખ્યું. ડોક્ટર અને સ્ટાફ સાથે હોસ્પિટલ વ્યવસ્થા અંગે વાતચીત કરી, દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી અનેક સુવિધાઓ વિશે નોંધ લીધી હોવાનું જણાવ્યું. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પર ગુસ્સે થયા વિશે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. જો કે આ વિશે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એચ કોઠારીએ પાછળથી મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, સાંસદ આવ્યા એની મને જાણ થઈ, મારું કંઈ કામ છે એવું પણ મેં પૂછ્યું. એટલી વારમાં તેઓ જતા રહ્યા હતા. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મારા પર ગુસ્સે થયા. મને બોલાવ્યો હોત તો હું ચોક્કસ થયો હોત.